ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ઉમરગામ પોલીસ પરિવાર અને વિકાસા વાપી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ પોલીસ પટાંગ સ્ટેશનના પટાંગણમાં વિકાસા વાપી બ્રાન્ચ FICAI અને પોલીસ પરિવાર દ્વારા યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ચાલુ વર્ષે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આપણા વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી સાહેબે બધાને સૂચના આપેલી કે ભાઈ આ વખતે આ અકસ્માતમાં જે મૃત્યુ પામે છે ઘણી વખતે બ્લડ નહીં હોવાના કારણે પણ એનું મરણ થાય છે, તો આ વર્ષે આપણે વલસાડ જિલ્લા પોલીસ તરફથી અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી અને વધુમાં વધુ રક્ત એકઠું થાય એ માટેની કાર્યવાહી કરવા માટે લાવ્યું. જે આધારે આજે ઉમરગામ પોલીસ, CA એસોસિએશન, વિકાસા વાપી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયા અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહકારથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 150-200 યુનિટ રક્ત એકઠું કરવાનો વાત કરતા રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરગામ પોલીસ પરિવાર અને વિકાસા વાપી બ્રાન્ચ FICAI અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને મીડિયાના સહકારથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જે રીતે અમારે બધાને ખબર છે કે કેટલું જરૂરી છે બ્લડ ડોનેટ કરવું અને લોકોની જીવન બચી શકે છે અગર અમે આ જાગૃતતા લાવીએ કે આપણે કેમ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને કેટલું મહત્ત્વનું છે બ્લડ ડોનેટ કરવાનું. તો આ સંદેશથી આજે આ કાર્યક્રમ યોજાયો છે અને ખૂબ સરસ અમને રિસ્પોન્સ મળ્યો છે.